કાળમુખા કોરોનાએ અનેક વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓને નિયંત્રિત કરી છે। ગણપતિ સ્થાપનાના પહેલા દિવસે નવસારી શહેરના વર્ષો પુરાના ગણેશ મંડળોએ સરકારે નિર્ધારિત કરેલા માપની ગણપતિ મૂર્તિ પ્રસ્થાપિત કરીને પૂજા અર્ચના કરી હતી। કોરોના સંક્રમણ ન વધે અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે ગણેશ ઉત્સવને નિયંત્રિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેની સામે નવસારી જિલ્લાના તમામ ગણેશ મંડળોએ નિર્ધારિત ફૂટ જેટલી જ મૂર્તિનું સ્થાપન કરીને કોરોનાની મહામારી રોકવા માટે સરકારને મદદરૂપ થયા છે। દર વર્ષે ગણેશ ઉત્સવમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉત્સાહી બની ઢોલ નગારાના તાલે બાપાની પધરામણી પંડાલ સુધી કરાવતા હોય છે, પણ આ વખતનો નજારો કંઈક જુદો હતો। આ વખતે મોટા પંડાલનું સ્થાન મંડપે લીધું હતું અને ડીજેની ધૂન અને તાલ પણ સુના હતા। નવસારી શહેરમાં મામા ચેવડાવાળાના હુલામણા નામથી ઓળખાતા ગણેશ મંડળ દ્વારા શ્રીજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરી હતી। વૈશ્વિક મહામારી કોરોના હજી સમાજમાંથી સંપૂર્ણ નામશેષ થઈ નથી, ત્યારે ગણેશ ભક્તોએ પણ આ વખતના ગણેશ ઉત્સવમાં સંયમિત બનીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બાપાના દર્શનનો લહાવો લેવાનો છે તેવી અપીલ ગણેશ મંડળો દ્વારા થઈ રહી છે। ત્યારે એક જાગૃત નાગરિક અને ગણેશ ભક્ત તરીકે આપણે સરકારને મદદરૂપ થઈએ અને વિઘ્નહર્તાને કોરોનાનું વિઘ્ન વિશ્વમાંથી જાય તેવી પ્રાર્થના કરીએ। નવસારી શહેરમાં આજે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ છે અને નવસારીની જો વાત કરવામાં આવે તો સ્તુતિ ગણેશ મંડળ દ્વારા 9 ફૂટની દર વર્ષે મૂર્તિ મૂકવામાં આવતી હતી। આજે 54 વર્ષથી જે મૂર્તિ મૂકવામાં આવતી હતી તેને લઈને આ વર્ષે નાની મૂર્તિ સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે સ્તુતિ ગણેશ મંડળના એક સદસ્ય છે, તેની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે જે તમે મૂર્તિ મૂકી છે તે વૈશ્વિક કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કઈ રીતના તમે કઈ પાલન કરશો અને કઈ રીતનું તમે સાવચેતીના પગલાં રાખશો? સરકારશ્રીની જે ગાઈડલાઇન અમને આપવામાં આવી છે, કલેક્ટરશ્રીનું જે ફરમાન છે તે મુજબ 2 ફૂટથી નીચેની મૂર્તિઓનું સ્થાપન કરવાનું કીધું છે। તે પણ જાહેરમાં નથી કરવાનું, એટલે અમે આ એક પ્રાઇવેટ જગ્યામાં કરી રહ્યા છીએ। સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક જેવી તમામ સુવિધાઓ ને પાલન કરવાનું છે અને તેની સાથે દર વર્ષે જે ખૂબ જ રંગેચંગે જેને કહેવાય, જેને 1008 મોદકનો યજ્ઞ થાય અહીંયા ઘડી અને લગભગ 4-5 હજાર માણસનો જમણવાર થાય, તો આ વખતે એ બધું જ અમે માંડી વાળ્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં એમ નાની મૂર્તિનું સ્થાપન કર્યું છે। દર વર્ષની જેમ જે 2 મૂર્તિઓ મૂકવાની આવતી હોય છે, એક સ્થાપનાની અને એક આપણી પ્રતિકૃતિ સ્વરૂપ જે એક મૂર્તિ મૂકવામાં આવે, તે રીતે જ આ વખતે પણ 2 મૂર્તિઓ મૂકી છે અને અહીં ઘડી અમારે ત્યાં બાઢાની મૂર્તિનું મહત્ત્વ બહુ છે, તો લગભગ 700-800 મૂર્તિ બાઢાની અહીં લોકો મૂકવા આવે છે। અમેરિકા, કેનેડા, લંડન, ક્યાંક ક્યાંથી ગામે ગામ અને વિદેશોથી પણ મૂર્તિઓ અહીં બાઢા સ્વરૂપે બાઢા પૂર્ણ થતાં અહીં મૂકવામાં આવે છે। તો એ અમે આ વખતે આ મહામારીને કારણે અને એને ધ્યાનમાં લઈને એ અમે ના પાડી છે, એમને આજીજી કરી છે અમે કે તમારી જે કોઈ બી માનતા પૂર્ણ થઈ હોય તે અમે આ મહામારી પૂર્ણ થાય તો આવતા વર્ષે અમે એ મૂર્તિઓ તમારી સ્વીકારીશું અને તમારી બાધાઓ અહીંયા પૂર્ણ કરજો। મિનેસ ટેલર, NDC ન્યૂઝ, નવસારી।